જે નામ આપેલા હોય અથવા સંખ્યા આપેલી હોય તે સંખ્યાને આ રીતે આપણે દર્શાવી દેવાની. ત્યાર પછી જે જે માહિતી આપેલી હોય તેનો ગ્રાફ બનાવી નાખવાનો. એટલે કે પિતા, શરૂઆત આપણે પિતાથી કરીએ છીએ એટલે પિતાનું કરણ છે. તો પિતાને પહેલા શું આવે છે? ચા. તો આપણે ક્યાં સુધી આલેખને લંબાવશું? ચા સુધી. પછી શું આવે છે? ચોકલેટ. તો ચોકલેટના ખાના સુધી, ચોકલેટનું ખાન ક્યાં છે? અહીંયા. તો ચોકલેટના ખાના સુધી દોરશું. અને બીજું શું આવે છે? ફળ. તો આ થઈ જશે ફળ. હું સ્કેલ વગર કરું છું એટલે થોડું ગાંડાઓ થાય છે. તમારો એક્ઝેમ સરખું આવવું જોઈએ, લાઈન એકદમ સીધી હોવી જોઈએ. તો હવે પિતાનું ખાનું થઈ ગયું. હવે એવી રીતે શું આવશે? માતા. તો માતાને શું આવે છે? ચા, ચોકલેટ અને ફળ. માતાના ખાનામાં પણ આ રીતે આવી જશે. ત્યાર પછી છે દાદાનું ખાનું. દાદાને આવે છે ચા, ચોકલેટ અને ફળ. ત્રણેય ને સરખું આવે છે. બાબત કોષ્ટક પણ, ગ્રાફ પણ ત્રણેયમાં કેવો આવશે? સરખો આવશે. ત્યાર પછી છે દાદી. દાદીને માત્ર શું આવે છે? ચા જ આવે છે. તેનામાં દાદી ચા છે ત્યાં સુધી ગ્રાફ આવશે. બહેન છે. તો બહેનમાં શું છે? કોફી અને ફળ. આ છે કોફી જોવાની સામે સીધું આવવું જોઈએ. અને બીજું છે ફળ. તો ફળનું ખાનું આ રીતે દર્શાવી દેવાનું. અને મહેનું ખાનું છે તો તેમાં કોફી, ચોકલેટ અને ફળ. કોફીનું ખાનું, ચોકલેટનું ખાનું અને ફળનું ખાનું. બરાબર. આ આપણો ગ્રાફ તૈયાર થઈ ગયો. અથવા હવે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય કે કોઈ પણ રકમ આપેલી હોય આવી રીતે બે અલગ અલગ લખી નાખવાની. ત્યાર પછી તે જે પેજ જે સાઈડ લખ્યું હોય તે સાઈડ તેના નંબર અથવા તો તમને જે માહિતી આપેલી હોય તે લખી નાખવાની. પછી કોષ્ટકમાં જોતું જોવાનું અને જ્યાં સુધી હોય ત્યાં સુધીનો ગ્રાફ દોરી નાખવાનો. આવી રીતે કોઈ પણ ફેટી ફેટીને ગ્રાફ તમને ખૂટશે તો તમને આવડી જશે. હવે તમે આ ગ્રાફ જાતે કરજો. અને તેની અંદર હવે નામ નથી આપેલા, તેની અંદર સંખ્યા આપેલી છે. તો હવે તમારે સંખ્યા દર્શાવવાની છે. પોઈન્ટવાળી સંખ્યા છે તે તમારે નથી દર્શાવવાની. તમે 1, 2, 3, 4, 5 આવી રીતે 12 સુધી લખશો એટલે પોઈન્ટવાળી સંખ્યા કઈ રીતે આવશે? જેમ કે 1.2 છે તો 1.2 છે એ કોની કોની વચ્ચે આવે? 1 અને 2ની વચ્ચે. 4.8 છે તે કોની વચ્ચે આવે? 4 અને 5ની વચ્ચે. તો આવી રીતે તમે સાદી સંખ્યા લખજો પણ પોઈન્ટવાળી સંખ્યા એ રીતે દર્શાવી દેવાની. તો આ આલેખની તમે જાતે પ્રેક્ટિસ કરજો. અત્યાર સુધી આપણે ચેપ્ટર 12 સુધીનું સોલ્યુશન જોયું. હવે આપણે ચેપ્ટર 13નું સોલ્યુશન જોઈએ, જેની અંદર આપણે અલગ અલગ 3 ગુણાકારની રીત અને 2 ભાગાકારની રીત જોઈ ગયા. હવે આપણે ફરીથી થોડા દાખલા જોઈશું તેથી આપણે તે બધી રીતો ફરીથી યાદ આવી જાય. જેમાં પહેલો દાખલો છે ગુણાકારની રીત એ, એટલે કે બોક્સ પદ્ધતિથી નીચેના દાખલા ગણો. આપણે શરૂઆતમાં જે પહેલી પદ્ધતિથી જોઈ તે તેની અંદર ચોખ્ખું જેવું બનાવવાનું હતું એટલા માટે તેને શું બનાવવા કહેતા હતા? બોક્સ પદ્ધતિ. તો આપણે પહેલા તે પદ્ધતિથી દાખલો ગણવાનું છે. એના પહેલાં એક વાત કરી લઈએ કે જો તમને પરીક્ષાની અંદર એવું ના કીધું હોય કે આ પદ્ધતિથી દાખલો ગણો, માત્ર એવું કીધું હોય કે ગુણાકાર કરો અથવા ભાગાકાર કરો, ત્યારે તમને જે યોગ્ય લાગે, તમને જે સહેલી રીત લાગતી હોય તે રીતે તમે દાખલો ગણી શકો છો. પરંતુ જ્યારે એવું કીધું હોય કે બોક્સ પદ્ધતિથી દાખલો ગણો અથવા રીત 2થી દાખલો ગણો, ત્યારે પછી તમારે બીજી રીતનો ઉપયોગ કરીને દાખલો ગણશો અને સાચો હશે તો પણ ખોટો પડશે. જ્યારે તમને ચોપડથી કીધું હોય કે આ રીતનો ઉપયોગ કરીને દાખલો ગણો, ત્યારે ફરજિયાત તે રીતનો ઉપયોગ કરીને જ દાખલો ગણવાનો. જો તમને ઉપર કશું જ મેન્શન કરેલું ના હોય, કંઈ જ આપેલું ના હોય, ખાલી એવું કીધું હોય કે ગુણાકાર કરો અથવા તો ભાગાકાર કરો, ત્યારે પછી તમારે જે રીતનો ઉપયોગ કરવો હોય તે તમે ઉપયોગ કરી શકો છો. તો ચાલો સૌથી પહેલાં બોક્સ પદ્ધતિ જોઈએ. જ્યારથી રીત 1 બરાબર, તે રીતમાં સૌથી પહેલાં આપણે શું કરતા હતા? આ જે 2 સંખ્યા આપેલી છે તે 2 સંખ્યાના ભાગ પાડતા હતા અને ભાગ એવી રીતે પાડતા
30. वे बड़ी संख्या को करी नाखवानो सरवाळो અહીંયા શું આવશે 0 4 વત્તા 3 7 5 વત્તા 9 5 વત્તા 4 9 10 વત્તા 2 12 5 વત્તા 1 6 તો આમાંનો જવાબ આવી ગયો 6270 ફરીથી એકવાર જોઈ લઈએ સૌથી પહેલા સંખ્યાના ભાગ પાડવાના ભાગ પાડી લીધા પછી ખાનાની અંદર ગોઠવી દેવાનું ખાના કરી નાખવાના ગોઠવી દેવા દીધા પછી સામે સામેની સંખ્યાને ગુણાકારમાં લખી નાખવાની પછી ગુણાકાર કરી દેવાના જે જવાબ આપેલા હોય આપ્યા હોય આપણા ગુણાકારના એનો સરવાળો કરી નાખવાનો એટલે દાખલો થઈ જાય તો ચલો હજી એક આપણે દાખલો જોઈએ બાકી આપણે જાતે પ્રેક્ટિસ કરજો એક દાખલો જે ત્રણ Bye.
चलो हम त्रणे ना